गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આજના હિન્દીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિન્દીમાં એક સરસ મજાનો પાઠ શીખીશું. એનું નામ છે સમજદાર નહીં. સમજદાર એટલે કે સમજું, સમજું નહીં. એક બતકનું નામ છે નહીં. બતક વિશેનો આખો કરચલો અને બતકનો આખો એક પાઠ છે કે બતક નાની છે તોય કેટલી સમજદાર છે, કેટલું સમજે છે અને કેવી શીખ આપે છે સામેવાળા વ્યક્તિને અને આપણને પણ, એ વિષયનો સરસ મજાનો પાઠ છે. તો આપણે એને જોઈએ. ઇસ કહાની મેં વ્યક્તિ કો કિસી ભી પરિસ્થિતિ મેં ભલાઈ કરને કા અપના સ્વભાવ નહીં છોડના ચાહીએ યે બાત પ્રસ્તુત કી ગઈ હે. કે આ પાઠમાં આપણને એમ કહેવા માંગે છે કે ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવી મુશ્કેલી આવે, સામેવાળો વ્યક્તિ આપણે અરે ગમે એટલા બદલા લેતો હોય પણ આપણે જો સારા હોઈએ, આપણી સારી ટેવ હોય તો આપણે આપણી સારી ટેવ છોડવી જોઈએ નહીં અને સામેવાળાની ખરાબ ટેવ આપણે અપનાવવી જોઈએ નહીં. આપણે સામેવાળાને બદલવાની કોશિશ કરવી જોઈએ કે એની ખરાબ ટેવ છે તો એ બદલીને એની સારી ટેવ. અમારે સમાજમાં કુછ લોગ કા સ્વભાવ બુરા હો સકતા હૈ લેકિન હમે અપના અચ્છા સ્વભાવ નહીં છોડના ચાહીએ. કે આપણે જે જીવનમાં રહીએ છીએ, આપણે જે આપણા સમાજમાં રહીએ છીએ એમાં એ કે ઘણાય ખરાબ માણસો હોય છે પણ એની હારે એ કે આપણે ખરાબ થવાનું નહીં. લેકિન હમે અપના અચ્છા સ્વભાવ કે આપણે આપણો સારો સ્વભાવ છોડવો જોઈએ નહીં. સામેવાળો ખરાબ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવા જોઈએ પણ આપણે સારા છીએ તો આપણે ખરાબ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એવું આપણને આ પાઠમાંથી શીખવા મળશે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. નન્હી બતક તટ પર આવી તો ઉસને દેખા કે એક બીછું દલદલ મેં ફસા હુઆ થા. કે નાની બતક કિનારા ઉપર આવી, તટ ઉપર આવી, જે પાણી ભરેલું હતું એની જે તટ હતો, કિનારો હતો, ત્યાં આવી અને જોયું કે એક બીછું, બીછું એટલે કે કરચલો, કરચલો દલદલ મેં ફસે હુએ થે. દલદલ એટલે કે કાદવ કીચડમાં, કરચલો છે એ કાદવ કીચડમાં ફસાયેલો હતો એવું ઈ જોવે છે. બીછુને નની સે પ્રાર્થના કી, બહેન મુજે બચાવે. બીછુ નનીને જોઈ જાય છે કે કોઈ આવ્યું છે એટલે એને કહે છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે બેન મને બચાવી લે, આપણે ફસાણા હોય ક્યાંય અને કોઈ ન દેખાતું હોય ને અચાનક કોક આવે તો આપણે એમ કહીએ ને, ભાઈ હોય તો ભાઈ, બેન હોય તો બેન, તો ભાઈ મને બચાવી લે, બેન મને બચાવી લે ને એવું કહીએ. એટલે આ કરચલો પણ બતકને જોઈને કહે છે કે બેન મને એ કે બચાવી લે ને, મારી મદદ કરને. નની કો ઉસ પર દયા આ ગઈ, નનીને એની ઉપર દયા આવી જાય છે. ઉસને બિચ્છુ કો દલદલ સે ઉઠાકર સુખે સ્થાન પર રખ દિયા. એને કરસલાને ઉપાડી કીચડમાંથી લઈ અને સુખું સ્થાન એટલે કે સારી જગ્યા હતી ત્યાં રાખી દે છે. બિચ્છુ કો શેતાની સૂચી, શેતાની એટલે શરારત, મજાક કરવાનું. આપણે કોઈ આપણે શાંતિથી બેઠા હોય ને આપણે હક ન હોય, આપણે કોઈને ચીજલા ભરીએ, કોઈને પાટું મારીએ, કોઈને હળી કરીએ, એવું કંઈક કંઈક કર્યા શીખીએ એટલે બિચ્છુને શેતાની સૂચી, રમત સૂચી. ઉસને નની કો ડંખ માર, એને હું કર્યું ડંખ માર દીધો નહીને. પરસલાનો સ્વભાવ જ એવો છે કે ગમે એટલે એને આપણે મદદ કરીએ ને એનો ડંખ મારી જ લે આપણને. આપણે એને બતક એને મરતા બચાવ્યો કે મરી જતો તો કીચડમાં ફસાઈને, એને બચાવી લે છે તો એને ડંખ મારી દે છે. નની નની પીડા છે તડપ ઉઠી, બોલીને નનીને બતકને પીડા થાય છે, ડંખ માર્યો એટલે એને દુખાવો થાય છે. ઉસને બીચુ સે પૂછા, એને બીચુને પૂછ્યું કયો ભાઈ તુમને મુજે ડંક કયો માર્યા. એ બતક કરસલાને પૂછે છે કે ભાઈ મેં તો તારી મદદ કરી, મેં તો તારું સારું કર્યું તો તું મને ડંક શું કરવાને મારે છે. આપણે જ છીએ, આપણે કોકને મદદ કરીએ અને છતાંય આપણું ખરાબ કરે તો આપણે કહીએ ને કે ભાઈ મેં તો તારી મદદ કરી, મેં તારું હું ખરાબ કર્યું તો તું મારી હારે બદલો લે ઈ કે. એટલે બતક એવી રીતે કરસલાને પૂછે છે કે મેં તને ઈ કે મદદ કરી તો ઈ કે તે મને ડંક શું કરવાને માર્યો ઈ કે. બીછુ લાપરવાહી સે બોલા, ક્યાં કરું ડંખ મારના મેરા સ્વભાવ હે. શું કહે છે, કોઈ પણ પ્રકારનું એને એમ નથી થતું કે મને બચાવ્યું તું મારે ડંખ ન મારવો જોઈએ, કે આ દુઃખ નથી થતું એને પરસલાને. એ એમને બોલી જાય છે કે મારો સ્વભાવ છે ડંખ મારવો, તો ડંખ મારીશ જ. કે નની બોલી, તું મેં ગંદી આદત છોડ દો નહીં તો કોઈ મુસીબત મેં તમારી રક્ષા નહીં કરેગા. નની એને શીખ આપે છે, શિખામણ આપે છે, ડંખ માર્યો છતાં એને સમજાવે છે કે તું તારી આ ખરાબ આદત કે છોડી દે, કે તારી આ જે ડંખ મારવાની આદત છે કે તું છોડી દે, ન તો કે તું મુશ્કેલીમાં આવીશ, મુસીબતમાં આવીશ કે ફસાણ હોઈશ તો કોઈ તારી મદદ કરશે નહીં. કે
बीछू उसकी बात अनसुनी कर आगे बढ़ते। करछलो बीछू એટલે करछलो એની વાત સાંભળતો નથી, અનસુની કરવી એટલે કે ધ્યાન ન આપે। આપણે કોઈ શિખામણ આપતું હોય તો આપણે જતી કહે ભાઈ ઈ તો બોલ્યા રાખે, એનું ધ્યાન લેવાનું હોય આપણે એમ કરી દે। એટલે આ બીછું એવું રીતના બતકની વાત સાંભળતો નથી અને આગળ જતો રહે છે। નની અપની માં કે પાસ નદી મેં ચલ ગઈ। નની બતક હતી ઈ પણ પછી એની માની પાસે નદીમાં ચાલી જાય છે। બતકનું તો ઘર નદીમાં જ હોય એટલે પછી એની મમ્મી પાસે નદીમાં વહી જાય છે। માને પૂછા નની બેટી તું કહાં રહે ગઈ થી। એની માં મોડું થઈ ગયું ઓલાને બચાવવામાં રહી એટલે મોડું થઈ જાય છે ઘરે પહોંચતા। એટલે એને પૂછે છે કે બેટા તું આજે કેમ કે મોડું થઈ કે ક્યાં રહી ગઈ થી। આપણે કે ટ્યુશનમાં કે સ્કૂલે ગયા હોય તો આપણે મોડું થઈ જાય તો આપણા મમ્મી આપણને પૂછે ને કે કેમ આજે મોડું થયું, આજે કેમ આમ થયું। એમાં એની મમ્મી બતકને પૂછે છે કે બેટા ક્યાં રહી ગઈ હતી। કે નંદી બોલી માં એક બીચું દલદલ મેં ફસ ગયા થા, ઉસે બચાને મેં દેર હો ગઈ। શું કહે છે કે માં એક કીચડમાં એક કરસલો ફસાઈ ગયો તો એને બચાવવા ગઈ કે એટલે મોડું થઈ ગયું એ કે મારે। માં ખુશ હોકર બોલી બેટી યહ તુમને બહુત અચ્છા કામ કિયા। એની માં એને કહે છે કે સારું બેટા એ કે તે સારું કામ કર્યું છે એ કે। નની બોલી લેકિન બદલે મેં ઉસને મુજે ડંખ મારા। એની મમ્મી એને શાબાશી આપે છે કે બેટા તે સારું કામ કર્યું, કોઈકને બચાવવા કોઈકને મદદ કરવી એ કે સારું કહેવાય એ કે। એટલે તો પછી ઓલી બોલે છે માં એ કે મેં તો સારું કામ કર્યું, મેં તો એને મદદ કરી તો એણે મને ડંખ માર્યો એ કે। તો માં બોલે છે બીજું અપની ગંદી આદત કા ગુલામ, ગુલામ એટલે રાજા, કે કરસલો એની ખરાબ આદત નો રાજા છે કે કરસલા જેવી ખરાબ આદત કોઈની છે નહીં, તેને આપણે ગમે એટલી મદદ કરીએ એનો સ્વભાવ છોડે નહીં, ડંખ મારવાનો જેનો સ્વભાવ છે એ ક્યારેય છોડતો નથી। તું મુસે ચાહે કેટલી બાર બચાવો વો બાર બાર ડંખ મારતા રહેગા। કે તું એને ગમે એટલી વાર કે બચાવીશ નહીં કે એ વારે વારે તને ડંખ માર્યા રાખશે। નની બોલી માં મેં ઉસકી ગંદી આદત છોડવા કર રહી હું। પછી નની બતક બોલે છે કે માં ભલે કેની ખરાબ આદત રહે પણ હું એ કેની ખરાબ આદત છોડવા વિને જ રહી શીખે। કુછ દિન બાદ બીછું કે પ્રાણ પુનઃ સંકટ મેં કર્યું। થોડા દિવસ ગયા વળી પાછો કરસલો ફસાઈ ગયો ક્યાં, પછી એના પ્રાણ વળી પાછા સંકટ માં આવી ગયા કે મરવા ઉપર આવી ગયો। ઉસ બાર વો પાણી કી ધારા મેં જા ગીરા ઓ ડૂબને ઉતરને લગા। હવે ક્યાં ફસાણો, તો કે ઉપરથી પાણીનો ધોધ પડતો તો એમાં ઈ ફસાઈ જાય છે અને ઈ પાણીની ધારા પડે છે એટલે નીકળી શકતો નથી, એમાં ને એમાં ઊંડે ઊંડે ઉતરે જાય છે। ઈ પહેલી વાર કાદવમાં ફસાણો હતો અને હવે ઈ પાણીના સંકટમાં ફસાઈ છે અને ધારા ઉપરથી પડતી હોય છે એટલે એમાં અંદર ડૂબવા લાગે છે। મોત સામે દેખકર બીછું કો નન્હી કી યાદ આવે। પછી પાછો ફસાણો એટલે એને યાદ આવે છે કે તે કીચડમાં ફસાઈ ગયો હતો, તે મને બતકે બચાવ્યો હતો ઈ કે, તો એ તો અમે ડંખ માર્યો તો એ કે હવે મને બચાવવા આવશે નહીં કે એવી એને યાદ આવી જાય છે। વો નની કો પુકારને લગા, કોઈ નની ને અવાજ આપે છે કે નની નની એ રીતને બોલાવે છે નની ને કે બતક ને કે મને બચાવ તું એમ। નની ને ઉસકી કરુણ પુકાર સુન લી, નની એ બતકે, નની એટલે બતકે, બતકે એની કરુણ પુકાર એટલે કે દયાવાળી, આપણે મુસીબતમાં હોય જે અવાજ કરીએ દયાવાળો અવાજ કહેવાય, એ અવાજ સાંભળી જાય છે। વો ઝટપટ કર બીછું કે પાસ આગે, ઝટપટ એટલે કે જલ્દીથી બીછું ને કરસલા ને પાસે આવી જાય છે। સહસા ઉસકે મન મેં વિચારાયા, સહસા એટલે કે જલ્દીથી એકાએક એના મનમાં વિચાર આવે છે। અબ મેં ઉસે ગંદે સ્વભાવ વાલે બીછું કો નહીં બચાવી, કે હું એ કે આને બચાવીશ નહીં ભલે કે એ ફસાણો હોય, કે હું એને બચાવીશ નહીં ત્યારે કે બચાવ્યો હતો તો મને એ કે દુઃખ થયું હતું, મને ડંખ માર્યો હતો, આ વખતે કે હું એને બચાવીશ નહીં કે। બીછું ગિરગીડાને લગા, બહેન મુજ પર દયા કરો। બીછું એને કરગરવા લાગ્યો કે બેન મારી ઉપર દયા કરી કે મને બચાવી લઈ કે એમ ન કરી કે તું, બહેન મુજે દયા કરો। નની કા મન ડોલ ગયા, પછી ઓલો કરગરવા લાગ્યો બહુ આજીજી કરવા લાગ્યો, એટલે નની બિચારીનો સ્વભાવ સારો હતો દયાળુ સ્વભાવ હતો એટલે એનું મન ડગી જાય છે, હાલ નહીં કે હું એને બચાવી લઉં, હવે એના જેવું કોણ થાય કે। જો આપણો સારો સ્વભાવ હોય ને તો આપણે ગમે એટલું કોઈ આપણે હારે ખરાબ કરે ને તો આપણે ખરાબ કરવાનું મન ન થાય, તો એ ભલે કરતો મારે નથી કરવું એવું આપણને થઈ જાય, એટલે નનીને પણ એવું થાય છે કે ભલે નહીં ખરાબ રહ્યો એ કે હાલ હું એને બચાવી લઉં કે। ઉસને અપની ગંદી આદત છોડ દી હોગી, એમ વિચારે છે નની કે કદાચ કે એની ખરાબ આદત કે છોડી દીધી હશે ત્યારે એને દુઃખ થયું હશે મને બચાવીને મેં એને માર્યું
એમ વિચારી ને કે છોડી દીધી હશે તો હાલ નું એને બચાવી લઉં. કે નની ને બીજું કો દોબારા જીવન દાન દીધા કે બીજી વાર એને બચાવી લે છે. નની ને નની બીજું બીજું ને બીજી વાર બચાવી લે છે અને જીવનદાન આપે છે, એટલે કે વધુ જિંદગી આપે છે. જો એને ન બચાવે તો એમાં મરી જાય, પણ એને બચાવી લે છે એટલે નવું જીવન મળે છે. બીજું અપને સ્વભાવ કે અનુસાર ઉસકે ડંખ મારને કે લિયે આગે બઢા. પછી બીજું નો તો સ્વભાવ હતો ડંખ મારવો, એટલે ઈ એના સ્વભાવ પ્રમાણે ઓલી એને બીજી વાર બચાવે છે તો એને ડંખ મારવા આગળ વધે છે. નની ઉસકા ઈરાદા સમજ ગઈ, નની એનો ઈરાદો સમજી ગઈ. કે બીજી વાર હતું, પહેલી વાર તો એને ખબર નહોતી કે આ મને ડંખ મારશે. પહેલી વાર ડંખ માર દીધો એટલે એને ખ્યાલ આવી ગયો, એટલે બીજી વાર એને બચાવે છે તો એટલે ડંખ મારવા આગળ વધે છે. એટલે નની સમજી જાય છે આ ભાઈ મને ડંખ મારવા આવે છે. હું મુસ્કુરાકર બોલી, બીજું ભાઈ ઠીઠક ક્યો ગયે ડંખ મારો? ઠીઠક ગયે એટલે કે કામ ઉભા રહી ગયા. ઠીઠક જાના યાની કે ઉભું રહી જાવ, રૂક જાના. એટલે નની બતક દાંત કાઢતા કાઢતા બોલે છે કે ભાઈ કેમ ઉભા રહી ગયા? કે ડંખ મારવા આવતા હતા ને, મારો મારો મને ડંખ મારો. એ કે બીજું શરમ છે પાણી પાણી હો ગયા. બીજું ને શરમ લઈ ગઈ કે હે મને કે આમ કીધી કેમ? વસી ખિસિયાતા બોલા, બહન એક વાત બતાવો, મેં સદા તુમ્હારી સાથ વિશ્વાસઘાત કિયા, ફિર તુમને મેરે સાથ ભલાઈ ક્યો કી? એસા ક્યો? પછી ઓલો બીજું બોલે છે, પરસલો બોલે છે કે બેન મેં તો તારી હારે કે દર વખતે ખરાબ વ્યવહાર જ કર્યો, એ કે તોય તું કે મારી હારે સારો વ્યવહાર કેમ કરે છે? એ કે તારો કે ઓ સારો સ્વભાવ છે? એ કે નની બોલી, ભલાઈ કરના મેરા સ્વભાવ છે. નની હું કે છે કે તારો ડંખ મારવાનો સ્વભાવ છે, તારો વિશ્વાસઘાત કરવાનો સ્વભાવ છે, તો મારો એ કે ભલાઈ કરવાનો સ્વભાવ છે, સારો સ્વભાવ છે. એ કે મેં તુમસે બદલા લેને કે લી અપની ઈચ્છા અચ્છી આદત ક્યો છોડ દઉં? કે હું તારી હારે બદલો લેવા હાટું થઈને મારી કે સારી આદત હું કેમ છોડી દઉં? કે હું કેમ ખરાબ થાઉં? હું સારી છું તો એ કે તું ખરાબ છો તો એ કે સારો થઈ શક, પણ હું સારી છું તો ખરાબ ન થવી કે હું? મેરા કામ બચાના હે, મેં મુસીબત મેં પડે કો બાર બાર બચાતી રહું. કે મારું કામ એ કે બચાવવું છે, જેમ કે તારું કામ ડંખ મારવાનું છે એ મારું કામ બચાવવાનું છે. એ કે મુસીબતમાં પડ્યા હોય એને કે બાર બાર એટલે કે વારી વારી એ મારે એને બદલો લે, મને હેરાન કરે, મને પરેશાન કરે, તો એ કે હું એને બચાવતી જ રહું છું. એ કે તુમ્હારા કામ ડંખ મારના હે, તું મારતે રહો, દેખતી હું કોણ જીતતા હે. પછી નની કહે છે કે તારું કામ ડંખ કામ મારવાનું છે, મારું કામ બચાવવાનું છે. એ કે તું તારું કામ કર, હું મારું કામ કરું. એ કે જોઈએ કે આપણા બેનમાં કોણ જીતે છે. એ કે બીજું બીજું પસ્તાવે છે ભર ગયા, બોલા નની બેન આજ તું જીત ગઈ, મેં વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ જીવ કો ડંખ નહીં મારું. પછી બીજુને પસ્તાવો થાય છે કે ખરેખર નંદીની બતકની વાત સાચી છે, મારે કોઈને મદદ કરવા આવે એને પરેશાન કરવા જોઈએ નહીં. કે એટલે નંદીને વચન આપે છે કે બેન હું હવે કે ક્યારેય કે કોઈ નિર્દોષ જીવને, નિર્દોષ એટલે કે મને કોઈ હેરાન ના કરે એવી કોઈ વ્યક્તિને હું ડંખ મારીશ નહીં. જો મને કોઈ હેરાન કરે એને જ હું કે ડંખ મારીશ, બાકી કોઈને હું ડંખ મારીશ નહીં. કે તું જીતી ગઈ અને હું હારી ગયો. એ કે નની ખુશ હોકર નદી મેં ચલી ગઈ. પછી નની ખુશ થઈ જાય છે, ઘાસ મેં કોઈ વ્યક્તિને સુધાર્યા. જો આપણાથી કોઈ વ્યક્તિ સુધરતું હોય ને તો આપણને આનંદ થાય, ઘાસ મારાથી કોઈ વ્યક્તિનું સારું તો થયું, આપણે કોઈનું ખરાબ નહીં કરવાનું પણ કોઈકનું સારું કરવાનું. જો સારું કરીએ ને આપણે તો આપણે અંદર આત્માથી આપણને ખુશી થાય. એવી રીતે નનીને પણ ખુશ થાય છે કે ઘાસ મારાથી કોઈ કામ સારું તો થયું, કોઈને એ કે ખરાબ આદત તો છૂટી કે સારી આદત તો અપનાવી કે ને, એટલે ખુશ થઈ જાય છે અને એની મમ્મી પાસે નદીમાં ચાલી જાય છે. માને આજ ફિર સે પૂછા, બેટી કહાં દેર કર દી? પછી એની મમ્મી આજે પાછી પૂછે છે, કેમ બેની કે આજે પાછું મોડું થઈ ગયું? એ કે નનીને પૂરી ઘટના બતાવી. નની બધી ઘટના બતાવે છે કે બીછું આજે પાછો પાણીની ધારામાં ફસાઈ ગયો હતો, મેં બચાવવા ગઈ એ મને ડંખ મારવા આવ્યો પણ માર્યો નહીં, એ ઊભો રહી ગયો ડંખ મારી, અને પછી એને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને એની પોતાની ખરાબ આદત છોડી દીધી અને એને વચન આપ્યું કે હું ક્યારેય કોઈ નિર્દોષ જીવને ડંખ મારીશ નહીં. એવી આખી વાત એની માને કહે છે. માં પ્યાર છે બોલી, પ્યારી સમજદાર નથી. પછી એની માં એને પ્યાર કરતા કરતા લાડ કરતા કરતા હાથ ફેરવતા ફેરવતા કહે છે કે મારી પ્યારી સમજદાર નથી, ભલે લોગ અપની બાર બાર કી ભલાઈ સે કિસી તરફ બુરે લોગ કો ભલા બનાને કી રાહ દિખાતે હે. ભલે લોગ એટલે કે સારા માણસો ખરાબ માણસોને વારે વારે મદદ કરીને, વારે વારે એની ભૂલ બતાવીને એને સારા કરવાના પ્રયત્ન
करे छे। ननी प्रसन्न होरो पर थिरकने लगी, थिरकने लगी એટલે કે નાચવા લાગી, નની ખુશ થઈ અને નાચવા લાગે છે। તો આ પાઠ અહીં પૂરો થાય છે। એ રીતે આપણે પણ અહીં હજી એવી શીખ લેવાની છે કે આપણે યારે કોઈ બુરુ કામ કરતું હોય અને આપણે સારા છીએ તો આપણે એને બુરાની એ જે ખરાબ કામ કરે છે એને બતાવવાનું કે ભાઈ તારી અહીંયા ભૂલ છે, આમ ના કરાય, આમ કરાય, એ રીતે એને વારે વારે બતાવવાનું અને એની ભૂલ સુધારવાના પ્રયત્ન કરવાના। આપણે એની યારે ખરાબ થઈ જવાનું નહીં, હંમેશા સત્યની જીત થાય છે, સાચાની જીત થાય છે, ભલાઈ કરવા વાળાની જીત થાય છે, ખરાબની ક્યારે જીત થતી નથી। જેવી રીતે આ પાઠમાં આપણે નનીની જીત થઈ એ રીતે હંમેશા સાચા વ્યક્તિની જીત થાય છે। તો આપણે એટલું શીખવું કે આપણે હંમેશા સાચાઈના રસ્તા ઉપર ચાલવું, જૂઠના રસ્તા ઉપર જે ચાલતા હોય એને પણ સચ્ચાઈના રસ્તા ઉપર ચાલે એવી શીખ આપવી। બસ તો